ઉપરથી ધબ્બો મારીએ તો જ સત્વ બહાર નીકળે, એવું ના થાય એટલા માટે અમે ખાસ આ કાર્યક્રમને સરસ રીતે તૈયાર કર્યો છે, બહુ રિહર્સલ કરીને તમારા સુધી પહોંચ્યા છીએ. આજે આપણી વચ્ચે ગુજરાતના વિશ્વભરમાં પ્રખ્યાત એવા સરસ મજાના અવાજો ઉપસ્થિત છે. એકવાર ખૂબ જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. ભૂમિક શાહ, આનલ વસાવડા, પ્રહર વોરા, નયના શર્મા, એકવાર ખૂબ જોરદાર તાળીઓ આ ચારેય કલાકાર મિત્રો માટે હોવી જોઈએ. કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલાં આપ બધા જેમનાથી પરિચિત છો, ખાસ યુએસએથી એક સંદેશો આવ્યો છે નાના બ્રધર રમણભાઈના, જયંતિભાઈનો. આપણે એમના સંદેશથી આ કાર્યક્રમની શરૂઆત કરીએ, એમના આશીર્વાદથી સવાર પાડીએ. આજના ખુશાલીના પ્રસંગે સર્વની નિયોગથી જયંતિના જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, અને સાથે સાથે શ્રીમતી કપિલાબેનને 76મા જન્મદિવસના મુબારક. કપિલાબેન સંબંધથી મારે ભાભી થાય છે, પણ મોટાભાગે તેમને મજાકમાં હું કપિલા ટીચર કહેતો, કારણ કે તેમની નોકરી શિક્ષિકાની હતી. તેમનો મોટાભાગનો સમય પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે પસાર થયો. પ્રથમ તેઓ અસલાલી, પછી ચલોડા, જેતલપુર અને છેલ્લે અમદાવાદ પાસે થલતેજ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવીને રિટાયર્ડ થયા. શરૂઆતમાં રૂપિયા 75 માસિક પગાર સાથે શિક્ષકાની નોકરી ચાલુ કરેલી. શરૂઆતમાં જીવનમાં ઝીણવટ અને ઝંઝાવટ સાથે સમય પસાર કરતા સાથે સાથે મારી દીકરી ટીનીનું શું થશે, સંજય અલ્પેશ શું કરશે, છોકરાઓની ચિંતામાં સુખ દુઃખ સાથે સમય પસાર કર્યો. પણ છેલ્લા 2 દાયકાથી રિટાયર સમય ભજન ભક્તિ સાથે પુત્રવધુ હિના સાથે પસાર કરે છે. સાચી દિશા, સમય અને અથાગ મહેનતથી ચિરંજીવી સંજય અને અલ્પેશે પ્રગતિ કરી, અને એ પ્રગતિનો આનંદ જોવાનો સમય કપિલાબેનને મળ્યો. કપિલાબેન તથા મારા મોટાભાઈ રમણભાઈએ સારું શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરવામાં ખૂબ પ્રયાસ કર્યો, એટલે જ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પૂજ્ય ડૉક્ટર સ્વામી અનેક વખત સભામાં કહે છે કે 100 શિક્ષકની જે ગરજ સારે તે માતા, અને 100 માતાની ગરજ સારે તે સંત સંસ્કાર આપે છે. આજનો પ્રસંગ સફળ કરવામાં ચિરંજીવી દીકરી હિના, સંજય, પુત્રવધુ હિના અને અલ્પેશ ગીરા, સાથે સાથે પ્રપૌત્ર તીર્થ પૂજન વરુણ અને પ્રપૌત્રી ધ્વનિ કૃષ્ણા વગેરેએ ખૂબ મહેનત કરી છે, અને છેલ્લે પૂજ્ય પ્રમુખ સ્વામી દૂર રાખી તમારા બધા દુઃખને અને લાંબુ આયુષ્ય આપે, એ સાથે આજના જન્મદિવસના મુબારકો દિલની ગહેરાઈઓ સાથે. તો આ એક પરિવારના ઉમળકાની વાત છે, અને બધા ભેગા થઈને માતાને ઉજવી રહ્યા છે, જન્મદિવસની વાત છે. તો આપણે પણ સાથે મળીને આ જન્મદિવસની શુભેચ્છાઓ આપીએ. હું અહીંયાથી થોડીક પંક્તિઓ બોલીશ, પૂરી થશે એની તમને ખબર પણ પડશે. એ ખબર પડે એટલે આપણે બધા તાળીઓથી એકવાર એમને ફરીથી પોંખીશું. મુબારક તમોને જન્મદિન મુબારક, મુબારક તમોને જન્મદિન મુબારક. કદી કોઈ નારંગી સાંજે હવાના સરોવર મહીથી સુગંધોના ખોબા ભરી તે ઉછાળ્યા, હવે મોકલું છું 2 પાપણની વચ્ચે 2 ટીપા 2 છાલક. મુબારક તમોને જન્મદિન મુબારક, મુબારક તમોને જન્મદિન મુબારક, મુબારક તમોને જન્મદિન મુબારક. માતા એ છે જેની 1 રોટલી વધારે ખવડાવવાની આદત આપણી ડાયટિંગવાળી ફાદને અસર નથી પહોંચાડતી. મમ્મી એ મમ્મી જ છે, એની વાત જ બહુ જુદી છે. અને આજે પરિવારજનો માટે એ ભૂતકાળના સમયને રિવાઇન્ડ કરવાનો તો છે જ, પણ સાથે સાથે જાતને રિફાઇન કરવાનો પણ સમય છે. તો શું છે આ માં, કેવી છે આ મમ્મી? બધાનો જન્મદિવસ ઉજવે છે, પણ એનો જન્મદિવસ આવે છે એ બધામાં ઉજવી નાખે છે, એ માં છે. તો આજે એ માને આજે ઉજવવા માટે આપણે ભેગા થયા છીએ. સંજયભાઈ માટે મને અનહદ અપાર માન છે.
હું જો એક પુસ્તક લખું મારા જીવનના આદર્શો અને કેટલાક વ્યક્તિઓની વાત લખું તો મારે પહેલું નામ સંજયભાઈનું લખવું પડે. મને એમણે એકલું એકાઉન્ટ્સ નથી શીખવાડ્યું, જમા અને ઉધારની સાથે કવિતાના રદીફ અને કાફિયા પણ શીખવાડ્યા છે. એમને તો ખબર નહીં હોય પણ એમણે જમાને ઉધાર શીખવાડતા હતા ત્યારે હું પ્રેમમાં પડેલો અને એ ગઝલો એ સમયે લખતો હતો. આજે પણ પડું છું પ્રેમમાં, પણ કવિતાના એ સમયે પણ હતો કવિતાના, ગેરસમજ ના કરતા. અને સાહેબ મને ભણાવતા હતા, એની સાહેબને જ ખબર હતી. કેટલુંક હું સમજીને બોલીશ, તમે વિચારીને દાદ આપજો. જો કે આજે ઘણા બધા સાહેબો અહીંયા બેઠા છે, ભરતભાઈ બેઠા છે, એટલે મને આમ જરા બીક લાગે એવું છે, કારણ કે હું પ્રશ્નપત્ર લખતો હું એવી ફીલ આવે છે મને. પણ તમે બધા એન્જોય બરાબર કરજો. ખાસ એક ગીત અમે આજે સાહેબ માટે અને કપિલાબેન માટે લખ્યું છે. પહેલી જ વાર આ રીતે ગવાય છે, એક નવું નક્કોર ગીત એને સ્વરબદ્ધ કર્યું. નવું બાળક, બાળક જ્યારે જન્મે ત્યારે થોડીક સેકન્ડો એવી હોય કે એ શ્વાસ લે તો તકલીફ થાય, અને થોડીક સેકન્ડો પછી એ શ્વાસ ન લે તો તકલીફ થવાની શરૂઆત થાય. તો એકદમ તરોતાજા ગીત છે, એને આમ પહેલ વહેલી વાર બાળકને હાથમાં લેતા હોય ને એવી રીતે લેજો. માની શું જીવનમાં વિષાદ છે એની વાત લખી છે, બહુ જ સુપેરે એને સ્વરબદ્ધ કરી છે. એક એવા આપણા બહુ ગમતા સ્વરકાર છે, એણે એને સ્વરબદ્ધ કરી. એક ગીતની પ્રસ્તુતિ તમારી સમક્ષ ભૂમિક્ષા કરે છે. એવી મારી માતા, એવી મારી માતા, જીવન ભર શાતા
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અને તમે બધાએ આ પહેલ વહેલી વાર રજૂ થયેલા ગીતને આટલી સરસ રીતે એપ્રિશિએટ કર્યું એ બહુ અમારે માટે આનંદની વાત છે. માતા એ બોલવાનો વિષય જ નથી, આંખમાંથી ટપકવાનો વિષય છે. મને હંમેશા એવું થાય કે આ જગત પર સૌથી પહેલી કવિતા કોઈએ લખી હોય તો એ સ્ત્રી હશે, પણ આ જગત પર સૌથી પહેલું પુસ્તક કોઈએ છપાવ્યું હશે તો એ પુરુષ હશે. સ્ત્રી એ છે જે છેડીને છોડી દે છે અને પુરુષ હંમેશા સાક્ષીમાં માને છે. સ્ત્રીની અનુભૂતિ બહુ જુદી છે, દરેક તબક્કા ઉપર એને બદલાવવાનું છે. એટલે ક્યારેય સ્ત્રીઓને અંડર એસ્ટિમેટ કરવી નહીં, કારણ કે એમની પાસે ભંગારનો પણ એસ્ટિમેટ હોય છે. આપણે બહુ દૂર સુધી આ પ્રવૃત્તિમાં આવતા નથી, આપણને કહેતા નથી કે તમારું પસ્તીમાં પણ ઉપજેવું નથી, એ આનંદની વાત છે. પણ જ્યારે આ સ્ત્રી વિશે વિચારાય છે ને, આ બધી વાત થાય છે ને, ત્યારે બે ગીતો એક સાથે યાદ આવે છે. આ સંગીત સાંભળતી વખતે, આ કવિતાઓ તમે સાંભળો છો ત્યારે બિલકુલ મજાથી સાંભળજો. અમે બધા આજે ખાસ બિલકુલ તમારે માટે થઈને એક સરસ સિક્વન્સ કરીને એક પ્રોગ્રામ લઈને આવ્યા છીએ. તો બે ગીતો એક સાથે રજૂ કરવા છે, એના શબ્દો સહેજ પણ ખોલવા નથી. એના બે કારણો છે. એક તો આનલ વસાવડા ઠક્કર અને નયના શર્મા, એમને લેવાની દાદ મારે શું કામ લેવી જોઈએ, અને હું શબ્દો ખોલું અને એ લોકો ગાય એમાં મને હંમેશા સૂંઘવાનું નાખતી હોય છે અને અત્તરનું પૂમડું આપણે કાનમાં ભરાવતા હોઈએ એવી ફીલ આવે છે. મને આજ સુધી નથી સમજાયું કે જો સૂંઘવાનું નાખથી છે તો અત્તરનું પૂમડું કાનમાં શું કામ ભરાવવું જોઈએ. જગ્યા આપી એટલે ઉપયોગ કરવો જ. આ ધીરે ધીરે ખબર પડશે, જો પડે તો એક સાથે તાળીઓ પાડજો તો મને ખ્યાલ આવે. આમાં શું છે, સ્કૂલના સાહેબ એક છોકરાને ટ્યુશનમાં ભણાવવા જાય. 15-20 દિવસ થયા પછી સાહેબે છોકરાને પૂછ્યું કે બેટા હું જે કંઈ ભણાવું છું એમાં ખબર તો પડે છે ને? એટલે છોકરાએ કીધું, સાહેબ સાચું કહું, મને તો કંઈ ટપ્પો પડતો નથી, પણ તમારું પાક્કું થતું હોય તો મને વાંધો નથી. આપણું પણ એવું હોય તો મને સહેજ પણ વાંધો નથી. મિલ મિલા કે તમને મજા પડવી જોઈએ. બે ગીતો એક સાથે જે તમારી ચપટી અને તાળીઓએ સાચવી રાખ્યા છે એ ગીતોની પ્રસ્તુતિ કરવી છે. ગીત અને સંગીત અવિનાશ વ્યાસનું છે, રજૂઆત આનલ વસાવડા અને નયના શર્માની. ઠીક
એક સાથે છાનું રે છપનું કંઈ થાય નહીં થાય નહીં, અને છેલાજી રે મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. અને છેલાજી પટોળા લાવવાનું ભૂલી જતા હોય છે, કારણ કે છેલાજીને ખબર છે કે છેલીજી એટલું ઘનફળ અને ક્ષેત્રફળ વધારીને બેઠા છે કે આમાં એકાદ પટોળાથી કશું થાય એવું નથી, આખે આખા તાકા આપવા પડે એવી પરિસ્થિતિ છે. છેલાજીએ અરબી સમુદ્ર જોયો હોય કે ના જોયો હોય, પણ ચરબી સમુદ્રની જોડે જ જીવતા હોય એવી ફીલ આવે એવી ઘટના છે. આ બધું તમે સાંભળો છો ને તો આમ બરાબર સુગ્યા મોઢે ના સાંભળતા, આમ બરાબર આનંદ કરજો. રવિવારની આટલી સરસ સાંજ હોય એટલે એને એન્જોય કરવા માટે હોય. બાકી મેં કેટલાકને જોયા છે આમ એટલા ગંભીર રીતે સાંભળે, એવી રીતે મને જોતા હોય, આપણને એમ લાગે કે ફેરા ફરતી વખતે જે ચક્કર ચડ્યા હશે એ હજી સુધી ઉતર્યા હોય એમ લાગતું નથી. એવું ના લાગે એટલે એકવાર તમે લોકો એકવાર ખૂબ જોરદાર તાળીઓ તમારે માટે પાડી દો પ્લીઝ. મને ખબર છે કે મુખ્ય પ્રોગ્રામ હજી બાકી છે, પણ એની પહેલાં આ પણ મુખ્ય પ્રોગ્રામ છે એવું માનજો તમે, તો એને મસ્તીથી આકંઠ આનંદજો. અને તમે જુઓ આ આપણી ગુજરાતી આપણી સાડી, આપણો ચાંદલો, આપણી નથણી, આ બધું આપણી પાસે પહેલાં હતું, જે હવે સોનમ કપૂર અને વિદ્યા બાલનને કારણે કાન્સ ફેસ્ટિવલ સુધી પહોંચ્યું અને મોર્ડન ઇન્ડિયન આર્ટમાં ખપે છે. અને હવે આપણી ગુજરાતણોને જીન્સ પહેરવું છે, એક તો ભૂગોળમાં ભારે અને જીન્સ પહેરે એટલે પાવાગઢને પેન્ટ પહેરાવી હોય એવી ફીલ આવે. કોણ ક્યાંથી ચઢે છે, ઉતરે છે, શું કરે છે એની ખબર જ ના પડે, પણ તમે આ એન્જોય કરો છો એટલે આ બધું પ્રસન્ન દાંપત્યની વાત છે, બહુ આનંદની વાત છે. મને ઘણા પૂછે કે મેં કીધું હું કહું એકાદ ઝઘડો રોજ થવો જોઈએ, આ પ્રસન્ન દાંપત્યની મજા છે. રોજ એકાદ મીઠો ઝઘડો થવો જ જોઈએ, રોજ થવો જોઈએ પ્રસન્ન દાંપત્યમાં. ગાય જ્યારે ભાંભરવાનું બંધ કરે ત્યારે સમજવું કે એ માંદી છે. એટલે હું ગાય વિશે બોલ્યો છું, તમે શું સમજ્યા એ મને ખબર નથી, પણ તમે બધું બરાબર જ સમજ્યા હશો એવું હું માનું છું. પણ આ પ્રેમમાં પડવાની મજા બહુ જુદી છે, બહુ અદ્ભુત છે. નંબર અડધો ડાયલ કરીને અટકવું, થોડીક ઘંટડીઓ રણકવા દીધા પછી રિસીવરને ઉપાડવું, હેલો માત્રથી આંતરડાઓનું ઉદરપટલમાં ગૂંચવાઈ જવું, ન જાણે ક્યાંય મુકાઈ ગયેલી ચિઠ્ઠી માટે બાવરા થવું, પ્લેટફોર્મ પરથી શાયરીની પોકેટબુક ખરીદવી, બંધ બાથરૂમે ગોખવી, વાતે વાતે જૂઠું બોલવું, એમને મળ્યાનો એક કલાક બાદ કર્યાના 23 કલાક તૈયાર થવામાં ગાળવા, કેવું થતું હતું આપણે પ્રેમમાં પડેલા ત્યારે. પ્રેમ માણસને ગુલાબી ગોગલ્સ પહેરાવે છે. સામેવાળા ઘરમાં રહેતી પોયરી અચાનક જ પરી બની જાય. આ પરી એકાદ વાર આવે તો જ પરી લાગે, રોજ રોજ આવે તો નવરી પણ લાગે. પ્રેમ મારા તમારા જેવા માણસના ખિસ્સામાં આખે આખા નવે નવગ્રહો ઠાલવી દઈને એમ કહે છે કે બકા
હાથ ખર્ચી માટે ઓછા તો નહીં પડે ને, ત્યારે પ્રેમની અવસ્થા બહુ જુદી હોય છે. આવા પ્રેમને લોકગીતોએ બહુ અદ્ભુત રીતે રમાડ્યો છે, નવાજ્યો છે. એમાં અવિનાશભાઈની સુગંધ ભળી અને આપણને બધાને એક શિરમોર ગીત મળ્યું. એ ગીતના શબ્દો સહેજ પણ ખોલવા નથી, એના બે કારણ છે. હું શબ્દો ખોલું અને મિત્રો ગાય, એમાં મને હાથ પગ ધોઈને નહાવા જતા હોઈએ એવી ફીલ આવે છે. એ ગીતની મસ્તીને બિલકુલ ઠાઠથી પ્રહર વોરા ઉઘાડશે. સંગીત ગૌરાંગ વ્યાસનું, ગીત અવિનાશ વ્યાસનું, પ્રસ્તુતિ પ્રહર વોરાની. એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે એને આવકારીએ. પરદેશી મણિયારો.
રાણી બધે અમળીને પાણી એ તારા રિસાયેલા રૂપ કે ની સુરત સોહાણી કે થઈ ગયા મોતી જાણે આંખડી ના પાણી હે ઘનઘોર જુગ ડૂબ્યું ચંદ્રમુખ દળ બાદળ ના દળે દસે દિશાઓ ઘે રાણી હે મન માની માની મનુની મન માની તને આવડી રૂપાળી મેં તો કોઈ દિન જાણી તને આવડી રૂપાળી મેં તો કોઈ દિન જાણી તને આવડી રૂપાળી મેં તો કોઈ દિન જાણી વાત જ બહુ મજાની છે એના દલડા ઉદાસીના હોય નહીં ગુજરાતી આખી ઘટના જ બહુ જુદી છે મને કોઈ પૂછે કે સાચો ગુજરાતી તમે કોને કહો છો તો હું એટલું જ કહું કે થાક ન લાગે તોય આરામ કરી શકે એ સાચો ગુજરાતી એને એ તમે જોજો એ કોઈ પણ ભાષા બોલે ગુજરાતી જ લાગે તરત ખબર પડી જાય કે આપણી બાજુનો છે ખોટો પ્રયત્ન કરે છે એ બહારગામ 7-8 દિવસ થાક ઉતારવા માટે જાય અને ઘેર આવીને 3-4 દિવસ એનો થાક ઉતારે એ આપણી પ્રજા છે એને હોટલમાં ઘર જેવું અને ઘરમાં હોટલ જેવું જોઈએ છે પરિણામે ભાવાના બે બગડે છે ઘેર જામતું નથી અને બહાર ફાવતું નથી એક રિક્ષા પાછળ તો લખેલું ના પિયર ના સાસરે ના પિયર ના સાસરે હનુમાનજીના આશરે મેં કીધું આનું તો જાહેર નાગરિક સન્માન થવું જોઈએ આને રિક્ષા ખોટી લીધી આને દીક્ષા લેવાની જરૂર હતી પણ તમે બધા જ આટલી સરસ રીતે આ કાર્યક્રમને માણો છો ત્યારે હું પરિવાર વતી વિનંતી કરું છું સંજયભાઈ પટેલ અને હિનાબેન પટેલને કે આ પ્રસંગે એમની પ્રસન્નતા વ્યક્ત કરે સંજયભાઈ અને હિનાબેન છે